विद्यार्थी मित्रों, कोई रह नहीं सकता। आप सर्व विद्यार्थियों ऑनलाइन वीडियो में हार्दिक स्वागत करूं छूं। आगळना वीडियो नी अंदर आपणे विषय भूगोल में चैप्टर एक नी शुरुआत करी, एने प्राथमिक परिचय आपणे प्राप्त कर्यो, अने त्यार बाद हवे आजे आपणे मानव भूगोल नी व्याख्या અને એના અભ્યાસ ક્ષેત્રને લઈને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો આવો એની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળની વ્યાખ્યા જોઈએ તો માનવ ભૂગોળની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયત્ન જીન બ્રુન્સ નામના ભૂગોળવિદે કર્યો, અને જીન બ્રુન્સે માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા આપણને એવું કહ્યું કે માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જીન્સ બ્રુન્સ એમ કહે છે કે માનવ ભૂગોળ એવા બધા તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય। એટલે એનો મતલબ એમ થયો કે સમાજની અંદર બનતી અને દુનિયાની અંદર રહેલા જેટલા પણ તત્વો છે, જેટલી પણ ઘટનાઓ છે, જે કંઈ પણ બનાવો બને છે, તે તમામ પ્રકારના બનાવો, તે ઘટનાઓ, તે તત્વો એ માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા એના ઉપર પ્રભાવિત, એની અસર થતી હોય તેવું આપણને જોવા મળે છે। એટલે એક વાત ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો કે પર્યાવરણના તત્વો અને માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા આ બંને બાબતો એકબીજાની સાથે સંકળાયેલી છે। એટલે કે માનવીની અસર પર્યાવરણ ઉપર અને પર્યાવરણના તત્વોની અસર માનવી ઉપર થતી હોય તેવું આપણને જોવા મળે છે। એટલે કે ફરી એક વાત કે એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત હોય, એટલે કે માનવી જે ક્રિયા કરે છે, માનવી જે પ્રતિક્રિયા કરે છે, એની અસર જે તત્વો ઉપર પડે છે, જે તત્વો એનાથી પ્રભાવિત થાય છે, એનો અભ્યાસ જેમાં થતો હોય એટલે તે માનવ ભૂગોળ છે। વિદ્યાર્થી મિત્રો, માનવ ભૂગોળનું વિષય વસ્તુ જોઈએ તો માનવ ભૂગોળમાં કયા તે વિષયોનો અભ્યાસ કરવામાં આવે છે, તો અહીંયા કહ્યું છે કે માનવ ભૂગોળના વિષય વસ્તુને બે ભાગની અંદર વર્ગીકૃત કર્યા, એમાં પહેલું પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ। પ્રાકૃતિક પર્યાવરણ એટલે શું? આપ સર્વ બધા જાણો છો કે પ્રાકૃતિક પર્યાવરણ એટલે પ્રકૃતિના તત્વોને લઈને વાત છે। તો પ્રકૃતિના તત્વો એટલે કે કુદરત તરફથી આપણને જે કંઈ પણ મળ્યું છે, જે પ્રાકૃતિક તત્વો છે, પ્રાકૃતિક વસ્તુઓ છે, એનો સમાવેશ આપણે પ્રાકૃતિક પર્યાવરણમાં કર્યો, જેમ કે પાણી, જમીન, વનસ્પતિ, ખનિજો વગેરે વગેરે, કે જે પ્રકૃતિના તત્વો છે એનો અભ્યાસ જેમાં થાય એને આપણે પ્રાકૃતિક પર્યાવરણ તરીકે ઓળખીશું। અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ એટલે સંસ્કૃતિને લગતી બાબત। સાંસ્કૃતિક પર્યાવરણ એટલે એવું પણ કહી શકાય કે જેનું સર્જન માનવીએ કર્યું છે, અથવા તો માનવીએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા જે તે વસ્તુઓનું સર્જન કર્યું છે તેનો સમાવેશ આપણે કદાચ સાંસ્કૃતિક પર્યાવરણમાં કરીશું। તો એવી કઈ બાબતો? તો કે ભાઈ વસ્તી છે, અલગ અલગ પ્રકારની વસાહતો, વસાહતો એટલે ગામડામાં રહેતા લોકોની વસાહત, શહેરમાં રહેતા લોકોની વસાહત, અલગ અલગ પ્રકારના ઉદ્યોગો છે, પરિવહનની સુવિધા છે। તો ટૂંકમાં આ બધી બાબતો જે છે એનો સમાવેશ આપણે સાંસ્કૃતિક પર્યાવરણમાં કરવાના છે। એટલે કે માનવ ભૂગોળના વિષય વસ્તુને બે ભાગની અંદર આપણે વર્ગીકૃત કરીએ, એક પ્રાકૃતિક અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ। હવે વિદ્યાર્થી મિત્રો, વાત એવી થાય કે માનવ ભૂગોળ બરાબર સાહેબ, કે માનવ ભૂગોળ એક એવું ભૂગોળ છે કે જેમાં બધા જ તત્વોનો આપણે અભ્યાસ કરવાના છે, અને એ અભ્યાસ કરીશું કે જેમાં માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા જે પ્રભાવિત થયું હોય। પરંતુ માનવ ભૂગોળમાં ભણવાનું શું છે? આ 12મા ધોરણના અભ્યાસક્રમમાં કયા કયા વિષયો ઉપર આપણે ચર્ચા કરવાના છે, એટલે કે માનવ ભૂગોળના અભ્યાસના વિષયો કયા, અભ્યાસના ક્ષેત્રો કયા, અભ્યાસના પાસાઓ કયા, તો એની ચર્ચા અહીંયા આગળ આપણે કરીએ છીએ। તો એની ટૂંકમાં માહિતી કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલું આપણે જોવાના છે કે આ પૃથ્વી ઉપર, આ જગત ઉપર માનવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ, માનવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ
એવી જે પ્રવૃત્તિ છે એ બધી આર્થિક પ્રવૃત્તિ છે.
तो मानवी आर्थिक प्रवृत्ति अभ्यास करीशुं। तो पहला मानवी शुं करतो हतो, तो भाई मानवी शिकार करतो हतो, पछी पशुपालन करवा लाग्यो, पछी कृषि करवा खेती करवा लाग्यो, पछी उद्योगों विकास थयो तो उद्योगों में काम करवा लाग्यो, अने अलग अलग प्रकार की परिवहन अने अलग अलग प्रकार की जे सेवाओ छे ए सेवाओं की अंदर आज मानवी काम करी अने कोई ने कोई प्रकार की आर्थिक प्रवृत्ति करी अने पोतानुं जीवन जीवतो होय छे। तो एना विषयनी पण आपणे चर्चा करवाना छे। मानवी सांस्कृतिक प्रवृत्ति, सांस्कृतिक एटले संस्कृति ने बाबत, संस्कृति ने लगती बाबतों की बात है। तो मानवी सांस्कृतिक प्रवृत्तिओ जेम के मानवी की भाषा केवी छे, मानवी नुं अलग अलग प्रकार नुं साहित्य, मानवी ना शिल्पो, संगीत, धर्म वगैरह एटले के जे संस्कृति साथे जोडायेली जे बाबतो छे एनो पण आपणे अभ्यास आगळना चेप्टरोमां करवाना छे। तो एनो मतलब एम थयो विद्यार्थी मित्रों के मानव भूगोळ एक कई मर्यादित बाबत की बात नहीं, मानव भूगोल स्वरूप विस्तृत है। मानव भूगोल में अलग अलग प्रकार क्षेत्रों ने लेने घनी बड़ी चर्चाओं अपने आगे चेप्टरो में करवाना है। ए उपरांत आपने कहूँ कि मानव भूगोल परस्पर संकड़ेला त्रण प्रकार कार्य हो गया, परस्पर संकड़ेला एटले एक बीजा की साथ संकड़ेला त्रण प्रकार कार्य मानव भूगोल करतु होने जोवा मळी रह्यु छे। એમાં સૌથી પહેલી વાત કરીએ તો માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, એટલે એનો મતલબ એમ થયો કે માનવ નિર્મિત ઘટનાઓ હવે અહીંયા કોનો સમાવેશ થાય, તો કહ્યું છે કે અહીં માનવ વસ્તી અને તેમની વિશિષ્ટતા, એટલે કે માનવની વસ્તી ક્યાં કેટલા પ્રમાણમાં છે, પ્લસ એમાં વિશિષ્ટતાઓ કઈ છે। વિશિષ્ટતા એટલે મેં તમને હમણાં જ કહ્યું કે દરેક માનવીના ધર્મ અલગ છે, એની સંસ્કૃતિ અલગ છે, એના રીતરિવાજ અલગ છે, એના ઉત્સવો અલગ અલગ છે, તો અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ધરાવતા માનવીઓ છે, એટલે કે એ માનવ વસ્તી અને તેમની વિશિષ્ટતા અથવા તેમની કલા, એમના કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે। એટલે કે આ બાબતમાં આપણે એ માનવીને લઈને અથવા તો માનવીને કેન્દ્રમાં રાખી અને આપણે એનો અભ્યાસ અહીંયા આગળ કરવાના છે। પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણના સંબંધનો અભ્યાસ કર્યો છે। પ્રાદેશિક પારિસ્થિતિક, પારિસ્થિતિક એટલે શું, તો મેં તમને હમણાં જ કહ્યું કે એની વ્યાખ્યામાં કે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા એવા બધા તત્વો ઉપરથી પ્રભાવિત થાય છે, એટલે કે માનવીનો પર્યાવરણ સાથે અને પર્યાવરણનો માનવી સાથે સંબંધ રહેલો છે। આ બંને એકબીજા ઉપર આધારિત રહીને જીવન જીવતા હોય છે અને બંનેનું અસ્તિત્વ બરાબર તો જ શક્ય બને કે જ્યારે બંને એકબીજાની સાથે પરસ્પર સંકળાયેલા હોય ત્યારે। એટલે અહીંયા પારિસ્થિતિક વિશ્લેષણમાં કોઈ એક ભૌગોલિક પ્રદેશમાં માનવી અને ત્યાંનું પર્યાવરણ એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે એનો અભ્યાસ આ પારિસ્થિતિક વિશ્લેષણમાં કરવામાં આવે છે। અને પ્રાદેશિક સંબંધો, પ્રાદેશિક સમન્વયના અભ્યાસનો ઉદ્દેશ શું, તો કે આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાની। આંતરિક રચના એટલે જે તે પ્રદેશ બરાબર અથવા તો જે તે કોઈ રાજ્ય અથવા કોઈ એક દેશ એની આંતરિક રચના કેવી છે, અને બાહ્ય એટલે કે બહારના અલગ અલગ પ્રકારના પ્રદેશો છે, રાજ્યો છે, દેશો છે, એમની વચ્ચેના એના સંબંધો કેવા છે એની સમજ મેળવવાનો પ્રયત્ન પણ આ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં એને પણ સમાવિષ્ટ કરી દીધો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માનવ ભૂગોળની વ્યાખ્યા, માનવ ભૂગોળના વિષયવસ્તુને બે ભાગમાં વહેંચ્યા અને માનવ ભૂગોળના અભ્યાસના જે ક્ષેત્રો છે એટલે કે આપણે આ ભૂગોળની ચોપડીમાં પુસ્તકમાં કયા કયા વિષયોનો અભ્યાસ કરીશું, તો એના વિશેની પણ આપણે ચર્ચાઓ કરી। માનવ ભૂગોળ પરસ્પર ત્રણ કાર્યો સંકળાયેલા કરે છે, એમાં સૌથી પહેલું કાર્ય જોવા જઈએ તો માનવ નિર્મિત ઘટનાઓ છે, બીજું પારિસ્થિતિક વિશ્લેષણ છે અને ત્રીજું પ્રાદેશિક સમન્વય છે, એનો પણ આપણે અભ્યાસ કર્યો છે। અને હવે આગળની ચર્ચા હવે પછીના વિડીયોમાં આપણે કરીશું। થેન્ક યુ સો મચ।